છેલ્લા 23 વર્ષથી રસાલા કેમ્પ ઉપર કોર્ટમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનના દર્શનનો લાભ લેવા માટે સામાજિક અને રાજકીય ક્ષેત્રના લોકોની સાથે સાથે આજુબાજુના રહીશો દ્વારા પણ લાભ લેવાયો હતો. હવનના દર્શનનો લાભ લેવા શહેર પ્રમુખ અભય ચૌહાણ, ડેપ્યુટી મેયર કુમાર શાહ, કોર્પોરેટર દિલીપ જોબનપુત્ર, કોર્પોરેટર યોગિતાબેન ત્રિવેદી તેમજ કોર્પોરેટર કિશોર ગુરુમુખાણી આવ્યા હતા. ગાયત્રી મિત્ર મંડળ અને ઉષાબેન તલરેજાએ હવનની નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે ભારે જહેમત ઉઠાવી હતી. મારું નામ શંકરભાઈ વાધવાણી. રસાલા કેમ્પ લાઈન નંબર 6 અને 7 ની વચ્ચે એક બહુ જ પૌરાણિક કપડેશ્વર મહાદેવજીનું મંદિર છે. ઉપલદેવ દેવતાના સાનિધ્યમાં કપડેશ્વર મહાદેવજીનું મંદિર છે. તે આજુબાજુના તમામ રહીશો ત્યાં આવીને સેવા પૂજા અને આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. એના સાનિધ્યમાં કપડેશ્વર મહાદેવ મંદિરના સ્થાનમાં છેલ્લા 23 વર્ષથી અનેક લોકો હવનનો, ગાયત્રી હવનનો લાભ લઈ ચૂક્યા છે. અત્યારે આજે પણ 8 કપલ અમારા જ વિસ્તારના સજી સમાજના યુવાનો કપલ્સ અહીંયા આજે હવનમાં લાભ લઈ રહ્યા છે. આ ખૂબ જ ભાવ ધાર્મિકતાથી અને તમામ વિસ્તારના લોકોના સહયોગથી છેલ્લા 23 વર્ષથી બહુ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. અમને આ લોકો અત્યારે અહીંયા નિમંત્રણ આપ્યા છે. અમે ખૂબ ખૂબ પ્રભાવિત થયા અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ગાયત્રી મિત્ર મંડળના તમામ યુવાન ભાઈઓ બહેનો અને પૂરો નગરસેવિકા ઉષાબેન તલરેજા. હું ઉષાબેન તલરેજા, પૂર્વ નગરસેવિકા વિરછલાવડ. રસાલા કેમ્પમાં છેલ્લા 23 વર્ષથી પરંપરાગત આજે જે ગાયત્રી હવનનું આયોજન કરેલ છે તે છેલ્લા 23 વર્ષથી માં ગાયત્રી મિત્ર મંડળ તરફથી કરવામાં આવે છે. સવારે 8:30 માં ગાયત્રીનું હવન અને તે પછી 12 વાગ્યા પછી મહાપ્રસાદીનું આયોજન દર વર્ષની જે મહાવર્ષે પણ કરવામાં આવેલ છે. બેન, આ 22 વર્ષથી તમે હવન કરો છો, દર વર્ષ કરતાં વધારે વધારે કેટલી સંખ્યા થાય છે? મેક્સિમમ 2,500 થી 3,000 જેટલા લોકો પ્રસાદ લેવા આવે છે. શહેરના તમામ આગેવાનો, શહેર સંગઠનમાંથી અને ભાજપ પરિવારમાંથી પણ બધાએ હાજરી આપે છે, તેમજ પ્રસાદનો લાભ પણ લે છે. અમને આ સિંધી સમાજના સંતો મહંતો બધા મંદિરોના તે પણ આજે આશીર્વાદ વચન માટે આવે છે. અમને ઘણો આનંદ થાય છે કે અમે દર વર્ષે સેવાનો લાભ મળે છે. આભાર. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, SI News, ભાવનગર.